Salim was a true nature lover, and his love for the wildlife is expressed in his autobiography. Salim A. एक साचा प्रकृति प्रेमी हता अने तेमनो वाइल्डलाइफ एले प्रकृति वन्य जीवन प्रत्येनो प्रेम एनी ऑटोबायोग्राफी एटले आत्मकथा आत्मकथामां एक्सप्रेस एटले रजू थाय छे। ए साचा प्रकृति प्रेमी हता अने प्रकृतिनो तेनो प्रेम ए एना पुस्तक એનું ઓટોબાયોગ્રાફી છે। એ પુસ્તકનું નામ છે ધ ફોલ ઓફ અ સ્પેરો, ચકલીનું મૃત્યુ। એમાં એના વન્યજીવન પ્રત્યેનો પ્રેમ એક્સપ્રેસ થાય છે, રજૂ થાય છે। વેર, જ્યાં, એટલે આ પુસ્તકમાં હી કોલ્સ ધ વાઇલ્ડ લાઈફ અ કેપિટલ એન્ડ એસેટ, જેમાં તે, એટલે સલીમ અલી, વાઇલ્ડ લાઈફ એટલે વન્યજીવનને કેપિટલ એટલે મૂડી, એસેટ એટલે સંપત્તિ કહે છે। એ સંપત્તિ છે, મૂડી અથવા સંપત્તિ છે। શું? વાઇલ્ડલાઈફ, વન્યજીવન આપણું, એમાં પક્ષીઓ, પ્રાણીઓ, આપણા જંગલો, ખાણો, ડુંગરો, નદીઓ, એ બધું વન્યજીવનના રિલેટેડ છે, એ આપણી સંપત્તિ છે। ધ ઇન્ટરેસ્ટ ઓફ ધ કેપિટલ મસ્ટ બી યુઝડ વાઇલ લિવિંગ ધ કેપિટલ ઇટ સેલ્ફ ઇન્ટેક્ટ। ઇન્ટેક્ટ એટલે શુદ્ધ ગુજરાતી શબ્દ છે અકબંધ, અકબંધ, અકબંધમાં ન ખબર પડે તો નુકસાન થયા વગરનું, વધ ઘટ્યા વગરનું। તો કેપિટલને અકબંધ રાખીને, એટલે એમની એમ જ રાખીને, આપણી જે મૂડી છે વન્યજીવનની, એને એમને એમ લીવ એટલે છોડી દઈને રાખીને એનો ઇન્ટરેસ્ટ ઉપયોગ કરવો જોઈએ, એટલે વન્યજીવનનો અભ્યાસ કરવો જોઈએ। પણ તે કેપિટલ, આપણી સંપત્તિને અકબંધ રાખવી જોઈએ, નુકસાન થયા વગરની રાખવી જોઈએ। This is how I interpret અર્થઘટન કરવું, અર્થઘટન કરવું એટલે તારણ કાઢવું। વાઇલ્ડ લાઈફ કન્ઝર્વેશન, સલીમ અલી એવું કહે છે કે વાઇલ્ડ લાઈફ કન્ઝર્વેશન, વાઇલ્ડ લાઈફ વન્યજીવન, કન્ઝર્વેશન એટલે સંરક્ષણ, સંરક્ષણ, વન્યજીવનના સંરક્ષણનો અર્થ હું એવો કરું છું કે તે કેપિટલને ઇન્ટેક્ટ રાખવું જોઈએ અને એના ઇન્ટરેસ્ટનો ઉપયોગ કરવો જોઈએ। એન્ડ બિલીવ દેટ, અને માનું છું કે ધ ફ્યુચર જનરેશન્સ, આગામી પેઢીઓ, શુડ એન્જોય ધ સેમ ફન વિથ ઇટ ધેટ આઈ હેડ, આગામી પેઢીઓ તેને, એટલે વન્યજીવનના પ્રેમને, એવી જ રીતે એન્જોય કરશે, એવા આનંદ સાથે એન્જોય કરશે જેવા આનંદ સાથે મેં એન્જોય કર્યું છે। ધ બર્ડમેન ઇઝ સર્વાઈવ, સર્વાઈવ એટલે જીવંત રહેવું, બાય હિઝ બુક્સ, સલીમ અલીનું મૃત્યુ થયું છે પણ તેના પુસ્તકો દ્વારા, બુક્સ ઓન બર્ડ્સ, પક્ષીઓ પરના તેના પુસ્તકો દ્વારા તે જીવંત છે। ક્યાં જીવંત છે આપણને તો નામે નથી ખબર, જેને આ વિષયમાં રસ ન હોય એના માટે નથી, પણ આખા વર્લ્ડમાં અ સ્મોલ ગ્રુપ ઓફ પીપલ, વ્યક્તિઓનું, લોકોનું એક નાનકડું ગ્રુપ, યુઝ ટુ એન્જોય બર્ડિંગ એન્ડ એન્ડિવિયર, જે પક્ષીઓનો અભ્યાસ કરવામાં રચ્યું પચ્યું છે। એન્ડિવિયર અને પક્ષીઓનો અભ્યાસ, એન્ડિવિયર એટલે પ્રયાસ કરે છે, પ્રયાસ કરે છે। ઓર ધ કન્ઝર્વેશન ઓફ વાઇલ્ડ લાઈફ, કન્ઝર્વેશન એટલે સંરક્ષણ, વન્યજીવનની સંરક્ષણ કરે છે, પક્ષીઓનો અભ્યાસ કરે છે અને એને બચાવવાનો પ્રયત્ન કરે છે, એવા લોકોમાં આ વ્યક્તિ પુસ્તક સ્વરૂપે હજુ પણ જીવંત છે। ડૉક્ટર અલી ઇઝ નો મોર, નો મોર એટલે મૃત્યુ પામવું, એટલે ડાઈડ, ડૉક્ટર સલીમ અલી ડાઈડ, બટ હિઝ લેગસી લીવ્સ ઓન, લેગસી એટલે વારસો, સંપત્તિ, વારસો, વારસામાં મળ્યું છે આપણને જ્ઞાન, એ લીવ ઓન, તે હંમેશા જીવંત રહેશે। સલીમ અલીનું મૃત્યુ થયું છે એવું કહ્યું છે, તો હાઉ કેન વી પે અ ટ્રીબ્યુટ ટુ ધીસ બર્ડમેન, ટ્રીબ્યુટ એટલે શ્રદ્ધાંજલિ, શ્રદ્ધાંજલિ, આ બર્ડમેનને, આ પક્ષી નિરીક્ષકને આપણે શ્રદ્ધાંજલિ કેવી રીતે આપી શકીએ? સરસ રસ્તો છે, લેટ્સ પ્લે
sorry, let's pay a tribute to the birdman by learning to identify ઓળખવું a few birds around us. આપણી આસપાસના થોડાક પક્ષીઓને ઓળખીને ઓળખતા થઈને શ્રદ્ધાંજલિ આપીએ. એટલે એ એવું તો કહેતા હતા કે તમે વન્યજીવોને ઓળખો. બિફોર યુ સ્ટાર્ટ, તમે ઓળખવાનું શરૂ કરો તે પહેલાં, સ્ટડી ધ નેમ્સ ઓફ ધ ડિફરન્ટ બોડી પાર્ટ્સ ઓફ અ બર્ડ ગીવન ઇન ધ પિક્ચર. લેસનની સ્ટાર્ટિંગમાં સલીમ અલીની બાજુમાં પક્ષીના બોડી પાર્ટ આપ્યા છે, એને પહેલાં જુઓ પછી ચિત્રો જુઓ. ઇટ વિલ હેલ્પ યુ ટુ અન્ડરસ્ટેન્ડ ધ ડિસ્ક્રિપ્શન, એટલે વર્ણન, એઝ વેલ એઝ એનેબલ યુ ટુ ડિસ્ક્રાઇબ બર્ડ. પક્ષીનું વર્ણન સમજવામાં મદદરૂપ થશે, આ ઉપરાંત પક્ષીનું વર્ણન કરવામાં તમને એબલ બનાવશે. એનેબલ શબ્દ છે, શબ્દ તમારા માટે સરસ છે, અહીંયા થોડાક અટકીએ. એક શબ્દ છે એબલ, એટલે સક્ષમ, જેને તમે કેપેબલ કહી શકો. કેપેબલ એનું ઓપોઝિટ એટલે વિરોધી થાય, યુ એન એ બી એલ ઈ. અનેબલ એટલે કેપેબલ ન હોય તેવું. અહીંયા તો બીજો શબ્દ એનેબલ, એટલે સક્ષમ બનાવવું, ને લાયક બનાવવું. તમે ક્યાંક ગેમ કે કંઈક રમતા હોય એમાં એક ઓપ્શન આવે એનેબલ સાઉન્ડ, એટલે તમારે સાઉન્ડ ચાલુ કરવો છે એવા સેન્સમાં. તો એ પક્ષીઓના વર્ણન દર્શાવતા શબ્દોને તમે વાંચશો તો તમે વર્ણન કરી શકશો અને વર્ણનને સમજી શકશો. ધ ફોલોઈંગ આર ધ ડિસ્ક્રિપ્શન ઓફ સમ કોમન બર્ડ્સ અરાઉન્ડ અસ. અહીં થોડાક આપણી આસપાસ રહેતા પક્ષીઓનું વર્ણન આપ્યું છે. રીડ ધ ફીચર્સ, ફીચર્સ એટલે લક્ષણો, કેરેક્ટરિસ્ટિક્સ એવું પણ કહી શકો. એન્ડ ટ્રાય ટુ નોટિસ ધેમ વેન યુ સી ધેમ નેક્સ્ટ. અને ફરીથી એવું પક્ષી ક્યાંક જોવા મળે તો એને નોટિસ કરજો, જોજો કે આપણે આ પેલા વર્ણનમાં જોયું તેવું જ પક્ષી છે. જોઈએ થોડાક પક્ષીઓ છે અને એનું વર્ણન છે. પહેલું છે વ્હાઇટ બ્રેસ્ટેડ કિંગફિશર. આ કિંગફિશર શબ્દ તમે સાંભળ્યો હશે, એને ગુજરાતીમાં કલકલીઓ કહેવાય. વ્હાઇટ સફેદ, બ્રેસ્ટ એટલે છાતીનો ભાગ, એને તમે વ્હાઇટ થ્રોટ પણ કહી શકો. ટી એચ આર ઓ એ ટી ઈ ડી, વ્હાઇટ થ્રોટેડ કિંગફિશર. વ્હાઇટ એટલે સફેદ, શ્વેત થ્રોટ એટલે ગળું એટલે કંઠ, કલકલીઓ, શ્વેત કંઠ કલકલીઓ એવું એનું ગુજરાતી થાય. એનું વર્ણન શું છે તો એ જોઈએ. એની સાઈઝ છે બિટવીન મેના ઓર પીઝન. મેના અને પીઝન, પીઝન એટલે કબૂતરના વચ્ચેની સાઈઝ છે અને એ 28 સેન્ટીમીટર છે. તમને પાછો પ્રશ્ન થાય કે 28 સેન્ટીમીટર કેટલી હોય, તો તમારા કંપાસમાં એક નાની ફૂટ પટ્ટી હોય છે, 15 સેન્ટીમીટરની હોય છે, એને લગભગ ડબલ કરો, એનાથી થોડુંક ઓછું થાય. વ્હાઇટ થ્રોટ, તેનું ગળું સફેદ હોય છે, સેન્ટ્રલ બ્રેસ્ટ છાતીનો વચ્ચેનો ભાગ અને ગળું સફેદ હોય છે, બ્રાઉન હેડ ભૂખરું માથું હોય છે, એન્ડ મોસ્ટ ઓફ અંડર પાર્ટ્સ, મોટાભાગના અંડર પાર્ટ્સ નીચેના ભાગ બધા ભૂખરા હોય છે. સી નેટ્સ પોન્ડ્સ, ક્યાં જોવા મળે? પોન્ડ્સ, તળાવમાં, પડલ, કાદવ, કિચડવાળી જગ્યામાં, રેનફિલ્ડ ડીચીસ, વરસાદી ભરાયેલા ખાડાઓમાં, ઇન અનડેટેડ પેડી ફિલ્ડ્સ નિયર શીશોર. ઇન અનડેટેડ, પાણી ભરાયેલા, પેડી કાદવ કિચડવાળા, ફિલ્ડ દરિયા કિનારે પાણી ભરાયેલા કાદવ કિચડવાળા ખાડાઓમાં તે જોવા મળે છે. એનો ફૂડ શું છે? તો ફિશ, ટેડપોલ્સ, લિઝાર્ડ, ગ્રાસોફર એન્ડ અધર ઇન્સેક્ટ, ઇન્સેક્ટ એટલે જંતુ. નેસ્ટિંગ સિઝન, માળો ક્યારે બાંધે છે? માર્ચ ટુ જુલાઈ, એટલે એનો બ્રિડિંગ ટાઈમ છે માર્ચ ટુ જુલાઈ દરમિયાન. ઇન્ડિયન રોબિન, ઇન્ડિયન રોબિન ખૂબ જ સુંદર દેખાતી નાનકડી કાળી ચકલી તમે ક્યાંક જોઈ હશે, એને તમે દેવ ચકલી પણ કહી શકો છો અથવા તો કાળી ચકલી પણ કહી શકો. એની સાઈઝ છે સ્પેરો પ્લસ, આપણી ચકલી કરતાં થોડીક મોટી હોય, 19 સેન્ટીમીટર.
अ ब्लैक बर्ड विथ अ व्हाइट पैच ऑन अ विंग, काड़ू पक्षी पण पाख ऊपर नानकड़ू सफेद पैच, पैच एटले थीगड़ू अथवा टुकड़ो, नानकड़ो सफेद टुकड़ो। आमां चित्र बहु क्लियर नथी, अहींया तमे व्हाइट पैच देखाय छे, तमे गूगल करीने जोई लेशो। रेडिश वेंट, वेंट एटले पाछळनो भाग, ए रेडिश छे, लाल कलरनो छे। मेल हेज व्हाइट शोल्डर्स एंड ब्लेक अंडर पार्ट्स, मेल होय पाछा, मेल फीमेलना कलरिंग जुदा होय तो मेल हेज व्हाइट शोल्डर, एना खभा सफेद અને અંડર પાર્ટ્સ પણ થોડાક સફેદ હશે। ફૂડ, એ ફૂડ શું લે છે? ઇન્સેક્ટ, જંતુઓ, એન્ડ ધેર એગ્સ, જંતુઓ અને તેના ઈંડા, નાના નાના જંતુઓ અને એના ઈંડા, વોર્મ્સ એટલે કીડાઓ, સ્પાઈડર, કરોડિયાઓ, એટસેટ્રા વગેરે। નેસ્ટિંગ સિઝન છે એપ્રિલ ટુ જૂન, એપ્રિલ ટુ જૂનમાં તે માળો બાંધીને ઈંડા મૂકે છે, એનો નેસ્ટિંગ સિઝન થયું। પછી છે આયોરા, ઉચ્ચારમાં ધ્યાન રાખશો, આયોરા એનું ગુજરાતી નામ છે સૌબિંગી, સૌબિંગી, બિંગ વગાડે એટલે સૌબિંગી। આપણા માટે તો બધા નામો નવા છે। એની સાઈઝ છે સ્પેરો, ચકલી જેટલું છે। અ બ્લેક યલો બર્ડ વિથ ટુ વ્હાઈટ લોંગ બાર્સ, બ્લેક યલો બર્ડ, કાળું પીળું પક્ષી જેમાં બે લાંબા બાર એટલે સળિયા એટલે પાંખોના આમ બે પાર્ટ લાંબા હોય છે। મેલ એન્ડ ફિમેલ આર બેટર ડિફરન્શિએટ, ડિફરન્શિએટ અલગ પડવું, બાય અ બ્લેક ટેલ, કાળી પૂંછડીથી મેલ અને ફિમેલ અલગ પડે છે। ક્રાઉન એન્ડ મેન્ટલ, ક્રાઉન એટલે માથા પરનો ભાગ, મેન્ટલ એટલે માંજર, માંજર, તમે દેશી મરઘો જોયો હશે તો એના માથા પર એક કલગી હોય, એ ક્રાઉન કહીશું, કલગી, અને એના દાઢી પાસે લટકતી લાલ ચામડી હોય એને મેન્ટલ કહીશું। ક્રાઉન એન્ડ મેન્ટલ ઓફ બ્રીડિંગ મેલ્સ વેરી ફ્રોમ યુનિફોર્મલી બ્લેક ટુ બ્લેક મિક્સ્ડ વિથ મચ યલો ઓન ધ મેન્ટલ। બ્રીડિંગ મેલ એટલે બ્રીડ કરવા માટે એટલે બીજી પ્રજાતિને જન્મ આપવા માટે, ઈંડા મૂકવા માટે સક્ષમ એવા મેલ, એનો કલર, કલરેશન આપણે જાણીએ છીએ પક્ષીઓનું નાનું હોય ત્યારે જુદું હોય ને જ્યારે મેચ્યોર થાય ત્યારે થોડો કલર ચેન્જ થાય છે। ફ્રોમ યુનિફોર્મલી એક જેવો હોય છે, બ્લેક ટુ બ્લેક મિક્સ્ડ વિથ મચ યલો ઓન મેન્ટલ, બ્લેક અને યલોના મેચ હોય છે એના મેન્ટલમાં, મેન્ટલ એ માંજર। ફૂડ શું લે છે? તો ઇન્સેક્ટ ધેર એગ્સ, જંતુઓ તેના ઈંડા, લાર્વા, લાર્વાનું સ્પેલિંગ ધ્યાન રાખશો, બાયોલોજીના સ્ટુડન્ટને લાર્વા એટલે શું કહેવાની જરૂર નથી। નેસ્ટિંગ સિઝન શું છે? ચીફલી મે ટુ સપ્ટેમ્બર, મે ટુ સપ્ટેમ્બરમાં તે નેસ્ટિંગ કરે છે, માળો બાંધે છે અને ઈંડા મૂકે છે। રેડ વેટલ લેફવિંગ, નામ નવું લાગે છે પણ પક્ષી તમે જોયું છે, અને એ છે ટીટોળી, તમારી બુકનું જ જે નામ છે તે ટીટોળી છે, તમારા બુકનું નામ ટીટોળી કેમ રાખ્યું છે? તમે સૌથી પહેલાં આઠમા ધોરણમાં એક ભણ્યા બટરફ્લાય, યાદ હશે તો આપને બટરફ્લાય, એટલે તમે જ્યારે ભણવાનું શરૂ કર્યું, અંગ્રેજી વાંચવાનું શરૂ કર્યું ત્યારે પતંગિયાની જેમ વાંચતા હતા, થોડુંક વાંચીને અટકી જાય, થોડુંક વાંચીને અટકી જાય, પછી નવમાં આવ્યા તો થોડીક આવડત વધી એટલે ડોલ્ફિન હતું, ડોલ્ફિન પાણી માત્ર કૂદકો મારીને બહાર આવે, થોડીક વાર બહાર આવે ને પાછું ડૂબી જાય, એટલે અંગ્રેજીમાંથી થોડુંક બહાર આવે ને પાછું ડૂબી જાય, અંગ્રેજીમાંથી બહાર આવે ડૂબી જાય, થોડુંક અંગ્રેજી સુધર્યું। દરેક બુકના નામની પાછળનું કંઈક રૂપક છે, કંઈક સ્ટોરી છે। દસમામાં બુક હતી એનું નામ હતું બ્લેક બગ, બ્લેક બગ એટલે કાળિયાર, બહુ ઝડપી દોડતું હરણ છે પણ એના મોટા શિંગડા હોય, બહુ ઝડપથી દોડે પણ એ કોન્સ્ટન્ટ ઝડપે ન દોડી શકે, ઝાડી ઝાંખરા આવે એટલે એને અટકી જવું પડે, એટલે કે તમે હવે અંગ્રેજીના ફિલ્ડમાં ખૂબ જ ઝડપથી દોડી શકો છો પણ ઝાડી ઝાંખરા રૂપી અઘરા શબ્દો આવે એટલે તમે અટકી પડો છો, એટલે લેબ એવું નામ આપેલું બ્લેક બગ।
અગિયારમાં આપેલું લેપવિંગ, એ થોડુંક થોડુંક ઉડી શકે, થોડુંક થોડુંક દોડી શકે, પાણીમાં ચાલી શકે, એટલે અઘરા શબ્દો અઘરા વાક્યોને વાંચી શકે. અને ટીટોળી તમે સાંભળી હશે, કલબલાટ કરી મૂકે, ઉડા ઉડ કરી મૂકે, દોડા દોડ કરી મૂકે, એટલે કે એવું રૂપક છે કે બારમામાં પહોંચતા સુધીમાં તમે અંગ્રેજીને કલબલાટ કરી શકો, એવી રીતે બોલી શકો એવી એબિલિટી આવી હશે. ઓકે, આપણું છે લેપવિંગ એટલે ટીટોળી. પેટ્રીઝ એટલે તેતર, એની સાઇઝ છે વિલેજ હેન. પેટ્રીઝ પ્લસ તેતરથી થોડીક મોટી, 32-35 સેન્ટીમીટરની. બ્લેક કેપ એન્ડ બ્રેસ્ટ, માથાનો અને છાતીનો ભાગ બ્લેક છે. રેડ બિલ, લાલ ચાંચ, વિથ બેકઅપ, પાછળનો ભાગ થોડોક લાલ. એન્ડ યલો લેગ્સ, પીળા પગ. ટીટોળીને લઈને આપણા ગુજરાતમાં ઘણી બધી માન્યતાઓ પણ છે, જે ઈંડા મૂકે ત્યાં સુધી વરસાદનું પાણી આવે, એટલે વરસાદની આગાહી ટીટોળીના ઈંડાને જોઈને કરવામાં આવે છે, જોકે બધી માન્યતાઓ છે. ફૂડ શું લે છે, ફૂડ એટલે ખોરાક શું લે છે, ઇન્સેક્ટ્સ, ગ્રબ્સ એટલે નાના જીવો, એટસેટ્રા. નેસ્ટિંગ સિઝન શું છે, માર્ચ ટુ ઓગસ્ટ. ઇટ ઇઝ વન ઓફ ધ રેર બર્ડ્સ ધેટ લે એગ્સ ઓન ગ્રાઉન્ડ. તે એવું રેર એટલે અલભ્ય અથવા બહુ ઓછું જોવા મળે તેવું પક્ષી છે જે જમીન પર ઈંડા મૂકે. પાંચમું છે પેડી બર્ડ. પેડી એટલે કાદવ કિચડમાં થતું બર્ડ, પોન્ડ હેરોન, હેરોન એટલે બગલો, કાદવ કિચડવાળા પોન્ડ તળાવમાં થતો બગલો, એને કિચડ બગલો અથવા તો ગુજરાતીમાં બીજો શબ્દ છે સરસ મજાનો, યાદ રાખશો, કાણી બગલી એવું કહે છે ગામથી બધા, કાણી બગલી અથવા તો કિચડ બગલો. સાઇઝ સ્મોલર ધેન કેટલ ઇગ્રેટ. ઇગ્રેટ એટલે એક પ્રકારનું લાંબા પીછાવાળું બગલું, 40-48 સેન્ટીમીટરની લેન્થનું હોય છે આપણું. પેડી હેરન, પેડી હેરન એટલે કાદવ કિચડમાં રહેનારું, કાદવ કિચડ બગલું હંમેશા સફેદ કલરનું હોય પણ આ પેડી હેરન એટલે કાદવ કિચડનામાં રહેનારું છે એટલે થોડું બ્રાઉન કલરનું છે. અર્થી બ્રાઉન, પૃથ્વી જેવા બ્રાઉન ભૂખરા રંગનું છે ઇન કલર. વેન એટ રેસ્ટ, બેઠું હોય ત્યારે પૃથ્વી જેવા ભૂખરા રંગનું દેખાય, બટ વિથ ધ ગ્લિસનિંગ વ્હાઇટ વિંગ્સ. ગ્લિસનિંગ ચમકદાર, વ્હાઇટ વિંગ્સ ચમકદાર સફેદ પાંખો, ટેઇલ પૂંછડી રમ્પ એટલે પૂંછડીની પાછળનો ભાગ ફ્લેશિંગ ચમકતો હોય છે વેન ઇટ ફ્લાઇઝ. બેઠું હોય ત્યારે ભૂખરા રંગનું હોય છે, અર્થી બ્રાઉન રંગનું હોય છે, પણ જ્યારે તે ઉડે છે ત્યારે તેની પાંખો પૂંછડી રમ્પ એ ગ્લિસનિંગ ચમકે છે. ફૂડ શું લે છે, ફ્રોગ્સ. ઓબ્વિયસલી આ તળાવનું છે એટલે ફ્રોગ્સ એટલે નાના દેડકાઓ, ફિશ, મછલી, ક્રેબ્સ, કરચલાઓ, ઇન્સેક્ટ જંતુઓ. એની નેસ્ટિંગ સિઝન છે મે ટુ સપ્ટેમ્બર. છઠ્ઠું છે રિવર્ટન. રિવર્ટન એટલે આ પક્ષીને તમે ગૂગલ કરીને જોજો, તમને ક્લિયર ફોટો દેખાશે. આ જ ફોટો ગૂગલમાં આપેલો છે. એની સાઇડ પોઝ પરથી તમે જુઓ ને તો કાતર જેવો શેપ દેખાય, એટલે એને કેંચી પૂંછ એવું કહેવાય. કેંચી જેવી પૂંછ છે, કાતર જેવી પૂંછ છે, અથવા આપણા ગુજરાતીમાં વા બગલી. વા એટલે પવન, હવા, હવામાં ઉડતી બગલી. બાકી બધા કાદવ કિચડમાં બેઠેલા હોય. જે રિવર્ટન શું છે, ક્રો સાઇઝ, કાગડાની સાઇઝનું છે, 38-46 સેન્ટીમીટર એની લેન્થ છે. ઓરેન્જ યલો બિલ, ઓરેન્જ યલોઈસ અને થોડી ઓરેન્જ કલરની એની બિલ એટલે ચાંચો છે. બ્લેક કેપ, માથાનો ઉપરનો ભાગ જે અહીંયા થોડોક દેખાય છે તે બ્લેક હોય છે. ગ્રેઈસ વ્હાઇટ અંડર પાર્ટ, થોડાક સફેદ થોડાક ભૂખરા રંગના અંડર પાર્ટ્સ એટલે બોડીનો નીચેનો ભાગ. એનો ફૂડ શું છે, ખોરાક શું લે છે, તો ફિશ, માછલીઓ, પ્રોન્સ એટલે ઝીંગા,
સ્વિમિંગ ક્રેબ્સ, ક્રેબ્સ એટલે કરચલા, તરતા કરચલા. નેસ્ટિંગ સિઝન મે ટુ જૂન છે. સાતમું છે બ્રોન્ઝ વિંગ્ડ ઝકાના. બ્રોન્ઝ વિંગ્ડ ઝકાના એનું ગુજરાતી સરસ નામ છે કાળો જલ માંજર. કાળો જલ માંજર. બ્રોન્ઝ વિંગ્ડ ઝકાના, બ્રોન્ઝ એટલે તાંબા જેવી પાંખોવાળું પક્ષી. ઇક્વિવેલેન્ટ એટલે સાઇઝમાં સરખું છે, વિલેજ હેન ગામડાની મરઘીની સાઇઝમાં જેટલું છે ઇક્વિવેલેન્ટ સમાન છે. કેટલું? તો 28 થી 31 સેન્ટીમીટર. ડાર્ક અપર પાર્ક, સોરી ડાર્ક અપર વિંગ, વિંગનો ઉપરનો ભાગ ડાર્ક છે. અંડર વિંગ્સ બ્રોન્ઝ. ગ્રીન અપર પાર્ટ બ્રોન્ઝ ગ્રીન તાંબા જેવો થોડો ગ્રીનિશ પાર્ટ છે અપર પાર્ટ, એન્ડ બ્લેકિશ અંડર પાર્ટ, પાછો નીચેનો ભાગ થોડો બ્લેક છે. ફૂડ શું લે છે? સીડ્સ એટલે બીજ, રૂટ એટલે મૂળ વગેરે. નેસ્ટિંગ સિઝન છે જૂન ટુ સપ્ટેમ્બર. હજુ એક છે આઠમું, ઇન્ડિયન રોલર અથવા તો બ્લુ જય. આનું પણ ગુજરાતી નામ છે, ઇન્ડિયન રોલરનું નામ છે ચાસ, ચાશ અથવા તો દેશી નીલકંઠ, કંઠ દેશી નીલકંઠ. અને એક બીજું ગુજરાતી નામ છે આ બ્લુ જયનું, અબાબિલ લટોરો. આ ગુજરાતી નામ છે અબાબિલ લટોરો. અબાબિલ એટલે એક પ્રકારની ચકલી હોય. જોઈએ કેવું છે ઇન્ડિયન રોલર ઓર બ્લુ જય. આની સાચી મજા તો તમે ગૂગલમાં સર્ચ, જે તે નામ સર્ચ કરજો, એના પિક્ચર જોવાની મજા આવશે. સાઇઝ છે પીઝન એટલે કબૂતર જેટલી, 33 સેન્ટીમીટરની આસપાસ. રફિયસ બ્રાઉન, થોડુંક રફલી બ્રાઉન કલરનો છે. ઓન નેપ, નેપ એટલે એની બોચી, અહીં લખ્યું છે બેક ઓફ નેક, નેક એટલે ગરદન, ગરદનનો પાછળનો ભાગ એટલે બોચી. એ કેવું છે? રફિયસ બ્રાઉન હોય છે. અહીંયા કદાચ તમને એ અહીંયા સેજ નજર કરીને તમે જુઓ તો વ્હાઈટ સ્ટીકિંગ ઓન ઇયર કવર્ડ્સ એન્ડ થ્રોટ્સ. સફેદ સ્ટીકિંગ ઓન ઇયર કવર્ડ્સ, આંખના સોરી કાનના ઉપરના કવર ને ગળાનો ભાગ એ વ્હાઇટિશ અને થોડુંક સ્ટ્રાઇકિંગ હોય છે, ચમકદાર હોય છે. એન્ડ ગ્રીનિઝ મેન્ટલ, લીલાશ પડતી, મેન્ટલ એટલે માંજર હોય છે. ફૂડ છે ઇન્સેક્ટ્સ, જંતુઓ લે છે. નેસ્ટિંગ સિઝન ફેબ્રુઆરી ટુ માર્ચ. મિત્રો અહીંયા થોડાક પક્ષીઓ તો ખાલી સેમ્પલમાં આપેલા હતા, પણ આવી રીતે તમે બીજા પક્ષીઓને જોઈને સમજી શકો. અહીં એક્સરસાઇઝ આપેલી છે મિત્રો, મેચ એ વિથ બી, સોલ્વ કરતા જઈએ. ઓર્નિથોલોજી એટલે પક્ષીશાસ્ત્ર, પક્ષીશાસ્ત્ર પક્ષીઓનો અભ્યાસ એટલે સ્ટડી ઓફ બર્ડ્સ. બીજું છે કન્ઝર્વેશન, કન્ઝર્વેશનનો અર્થ થાય સંરક્ષણ, સંરક્ષણ, રક્ષણ કરવું તે, સાચવવું તે. તો સેવિંગ ઓર પ્રોટેક્ટિંગ. ત્રીજું છે એકનોલેજ, જાણ થવી, ભાન થવું, મળ્યાની જાણ થવી, તો એક્સેપ્ટ અફેક્ટ. ચોથું છે સર્વાઈવ એટલે જીવતા રહેવું, તો કન્ટિન્યુ ટુ લીવ ઓર એક્ઝિસ્ટ. પાંચમું છે અનેબલ ટુ કંટ્રોલ, તો કુડન્ટ સ્ટોપ. બીજી બ્લેન્ક છે સરસ મજાની, લાઈફ ઇઝ અ ડેશ ઓફ હેપીનેસ. લાઈફ ઇઝ અ પરસ્યુટ ઓફ હેપીનેસ એટલે આને નંબર એક આપ, પરસ્યુટ એટલે પ્રયાસ, હેપીનેસ. લાઈફ એ ખુશીનો, ખુશી મેળવવાનો એક પ્રયાસ છે. મિહિર ઇઝ એમએસસી બીએડ, હી ઇઝ ડેશ ફોર ધ પોસ્ટ ઓફ અ સાયન્સ ટીચર. મિહિર એમએસસી બીએડ છે, તે સાયન્સ ટીચરની પોસ્ટ માટે ખાલી જગ્યા છે, તો ઇલિઝિબલ છે, યોગ્ય છે, લાયક છે.
ત્રીજું મનોજ ઇઝ અ સ્ટડિયસ એટલે અભ્યાસુ છોકરો છે. હી હેઝ નાઇધર ટાઈમ નોર ડેશ ટુ ડુ એનીથિંગ. તેને તેની પાસે બીજું કંઈ કરવા માટેનો સમય નથી, બીજા કોઈ વસ્તુનું વળગણ નથી. એટલે આને આપીશું ઇન્કલિનેશન એટલે વળગણ. નંબર ત્રણ. નંબર ચાર, ધીરુભાઈ અંબાણી ઇઝ નો મોર. ધીરુભાઈ અત્યારે નથી. હી ઇઝ સર્વાઈવડ બાય, અત્યારે જીવતા નથી પણ મુકેશ અનિલ અને કોકિલાબેનના સ્વરૂપે તે જીવંત છે. ગ્લોબલ વોર્મિંગ હેઝ એલર્ટેડ ધ વર્લ્ડ ફોર એન્વાયરમેન્ટ કન્ઝર્વેશન. છેલ્લું વધ્યું તે નંબર સિક્સ આવશે. મિત્રો, નેક્સ્ટ વિડીયોમાં ફરીથી મળીશું. ત્યાં સુધી ગુડ બાય, ટેક કેર ઓફ યોર સેલ્ફ. જય હિન્દ.